વરાછામાં રહેતી કિશોરીને સોસાયટીમાં જ રહેતો યુવક પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી ગયો હતો. સીતાનગર પાસે રૂમમાં રાખી શરીર સંબંધ પણ બાંધ્યા હતા. બીજા દિવસે યુવક ઘરે આવતા વરાછા પોલીસે ઉચકી લીધો. પોલીસે પૂછપરછ કરતા સમગ્ર કબૂલાત કરી હતી. પોલીસે યુવાનોની ધરપકડ કરી તેની સામે બળાત્કાર સાથે એટ્રોસિટી એક્ટની કલમો સાથે ગુનો દાખલ કર્યો છે. સુરતના વરાછામાં અર્ચના સ્કૂલ પાસે વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ઈશરાજ ઉર્ફે કરણ મોહમ્મદ જલીલ ખાને ઘરની પાસે રહેતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપી 19 તારીખે ભગાડી ગયો હતો. ઈશરાજે કિશોરીને ભગાડી સીતાનગરમાં ભાડેથી રૂમ રાખી લઈ ગયો હતો. કિશોરીના પિતાએ વરાછા પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે શોધખોળ હાથ ધરી હતી, જેમાં કિશોરીના પિતાએ ઈશરાજ નામનો ઈસમ પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરાતા આ વિધર્મી યુવક જ તેણીને લઈ ગયો હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. બીજા દિવસે ઈશરાજ ઘરે આવતાની સાથે જ વરાછા PI AN ગાબાણીની ટીમે તેને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આશરે 4 વાગે વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદીશ્રીએ ફરિયાદ નોંધાવેલી કે પોતાની સગીર વહેની પુત્રી છે જે જેને આ કામનો આરોપી છે જેનું નામ છે ઈશરાજ ઉર્ફે કરણ, તે લલચાવી ફોસલાવીને ભગાવી ગયો છે અને એક ભાડેના રૂમ રાખીને જે સીતારામ સોસાયટી છે પુણા ગામ વિસ્તારમાં ત્યાં મકાન ભાડે રાખ્યું છે અને એક રાત દિવસ ત્યાં રાખેલી અને એની સાથે બદકામ કરેલું છે એવી ફરિયાદ જાહેર થતાં આ કામે વરાછા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે ફરિયાદ લઈ અને આ કામે આરોપી તથા ભોગ બનનારનો કબજો મેળવીને તપાસ શરૂ કરેલી બાદ આ કામે ફરિયાદ મુજબ એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થતાં આ કામે આગળની તપાસ અમને સોંપેલ છે અને આ કામે આરોપીના RT-PCR ટેસ્ટ કરાવી સરકારશ્રીના નિયમ મુજબ. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત. સુરતના હીરાબાગમાં વલ્ભાચાર્ય રોડ પર ચાલુ રિક્ષામાં અચાનક આગ લાગી હતી, જેને લઈને ફાયર વિભાગને જાણ કરાતા ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. જોકે આગ બુજાયા બાદ તપાસ કરતા રિક્ષાની ડિક્કીમાંથી મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી છે, જેને લઈને કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલા વલ્ભાચાર્ય રોડ પર ચાલુ રિક્ષામાં અચાનક આગ લાગી છે. આગ લાગતા રિક્ષા ચાલક ભાગી છૂટ્યો હતો. સ્થાનિક ટોકોનું ટોળું એકઠું થઈ ગયું, જેને લઈને સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો અને લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે રિક્ષાની પાછળના ભાગે આવેલી ડિક્કી ફાયર વિભાગ દ્વારા તોડવામાં આવી અને ડિક્કી ખુલતા જ ફાયર વિભાગ પર ચોંકી ઉઠ્યું હતું, કારણ કે ડિક્કી ખોલતા જ મોટી સંખ્યામાં દારૂની બોટલો નીચે પડી હતી, જેને લઈને જાણવા મળ્યું છે કે રિક્ષામાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આગ લાગતા રિક્ષા ચાલક ભાગી છૂટ્યો હતો. જોકે ફાયર વિભાગે તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરાતા કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને રિક્ષામાં મળેલી દારૂ અને રિક્ષા પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઇન્ચાર્જ ફાયર ઓફિસર VN રોજીવાડિયા, કાપોદ્રા ફાયર સ્ટેશન. અમને ફાયર કંટ્રોલ દ્વારા કોલ આપવામાં આવેલો હતો કે હીરાબાગથી અશ્વની કુમાર જતા રોડ ઉપર એક રિક્ષામાં આગ લાગેલી છે. જે ઘટનાસ્થળે આવીને તપાસ કરતાં આગ માલુમ પડેલી અને દારૂને બોટલ બી અંદર ભરેલી હોય, સ્ટોરેજ કરી હતી, જેની જાણ અમે કંટ્રોલ દ્વારા પોલીસ કંટ્રોલને કરતા પોલીસ PCR બી ઘટનાસ્થળે આવી ગઈ છે. આગ બુઝાવવા માટે કેટલી કામગીરી કરવામાં આવી? આગ બુઝાવવા માટે તો CNG હોય અને દારૂ હોય, એટલે અમે 2 લાઇનથી ટેન્કર અને ફાઇટરની બંને લાઇન ચાલુ કરી અને કુલિંગ કામ કરેલું. રિક્ષા ચાલક ફરાર થઈ ગયો જાણો? હા, અત્યારે હાલ કોઈ અત્યારે મળેલું નથી રિક્ષા. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત. નવસારી શહેરમાં દુધિયા તળાવ નજીક આવેલા પ્રખ્યાત લઘુમતી શાળાના
શેઠ આઈએમ બનાતવાલા હાઈસ્કૂલમાં કોડ 29 દ્વારા અતિ આધુનિક કોમ્પ્યુટર લેબના સાધનો ઉપલબ્ધ કરી નવો કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવ્યો. નવસારી શહેરમાં દુધિયા તળાવ નજીક આવેલા લઘુમતી શાળા શેઠ આઈએમ બનાતવાલા હાઈસ્કૂલે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. નવસારી શહેરમાં કોમ્પ્યુટર લેબ ધરાવતી શાળાઓમાં બનાતવાલા હાઈસ્કૂલની પસંદગી કરવામાં આવી. બનાતવાલા હાઈસ્કૂલના ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ લઘુમતી શાળા બનાતવાલા હાઈસ્કૂલમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છે, જેમને શાળા દ્વારા નિઃશુલ્ક ભણતર સાથે ચોપડા, નોટબુક, યુનિફોર્મ આપવામાં આવે છે. તેમજ શાળામાં કુશળ અને કર્મઠ શિક્ષકો પણ વિદ્યાર્થીઓ પાછળ ઘણી મહેનત કરતા હોય છે, જેથી શાળાના બાળકોને સારું શિક્ષણ મળી શકે. આ શાળામાં કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ ન હતી. કોડ 29 દ્વારા કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ માટે ગણતરીની શાળાઓની પસંદગી કરવામાં આવી છે અને અતિ આધુનિક કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી હતી, જેમાં નવસારીની બનાતવાલા હાઈસ્કૂલની પસંદગી થતાં જ શાળાના ટ્રસ્ટીઓ સહિત આચાર્ય તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. હાલમાં LNT દ્વારા બનાતવાલા હાઈસ્કૂલમાં લેપટોપ, પ્રિન્ટર વગેરે કોમ્પ્યુટર લેબ અને આધુનિક સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. બનાતવાલા હાઈસ્કૂલના ટ્રસ્ટી પ્રેસિડેન્ટ હનીફભાઈ બનાતવાલા, શોકતભાઈ મુજાવર, નવસાદભાઈ, વાજિદભાઈ દરગાવાલા, રફીકભાઈ પટેલ, જુનેદભાઈ શેખ અને પ્રોફેસર નઝમાબેન શેખ વગેરેની હાજરી રહી અને દાતાઓનું આભાર વ્યક્ત કર્યો છે. મારું નામ હસ્મિતા મનાણી છે, ફ્રોમ નવસારી, અને આપણી સ્કૂલનું નામ છે શેઠ આઈએમ બનાતવાલા હાઈસ્કૂલ. હું એઝ અ કોમ્પ્યુટર ટીચર છું અહીંયા, અને મને કોમ્પ્યુટરના ટીચર પ્રોવાઈડ કર્યા છે કોડ 29. કોડ 29 પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટની અંદર 3 સંસ્થા વર્ક કરે છે. ફર્સ્ટ છે પ્રથમ PIF, એટલે પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન, જેનું આપણે એજ્યુકેશન સ્ટુડન્ટને પ્રોવાઈડ કરીએ છીએ. નેક્સ્ટ છે LNT, જે અમને સ્કૂલ સર્ચ કરી આપે છે કે આ સ્કૂલમાં આવા છોકરાઓ છે તો તમે આ સ્કૂલમાં જવો, સ્ટુડન્ટને શીખડાવો અને આગળ વધારો. નેક્સ્ટ છે SAP, જે તમે અમારી લેબમાં જોશો, કોમ્પ્યુટરથી લઈને ટોટલી વસ્તુ અમને પ્રોવાઈડ કરી છે. લેપટોપ, કીબોર્ડ, કપબોર્ડ, સનબોર્ડ, હેડફોન એક્સેટ્રા, બહુ જ બધી વસ્તુ અમને પ્રોવાઈડ કરી છે. પ્લસ લેપટોપ એવી વસ્તુ આપી છે કે જેનાથી 1-4 સ્ટુડન્ટ માટે અમે લેંગ્વેજ અને મેથ્સથી સમજાવીએ છીએ. એક્ટિવિટીઝ છે, ગેમ્સ છે, ઘણી બધી એક્ટિવિટીઝ એવી છે જે અમે પોતે બનાવી છે, છોકરાઓ સાથે રમી એવી છે. પ્લસ 5-12 સ્ટુડન્ટ્સ માટે અમે લોકોએ કોડિંગ છે, જેમ કે IT જેટલી બી લેંગ્વેજ આવે છે બધી લેંગ્વેજ અમે ધીરે ધીરે શીખડાવીએ છીએ. ફોટોશોપ છે, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ છે, પેન્ટ બી અમે શીખડાવીએ છીએ. Ubuntu જે હાઈ લેવલ લેંગ્વેજ છે, છતાં બી અમે Ubuntu જે 11મા ધોરણના છોકરાઓને અમે સમજાવીએ છીએ. LNT તરફથી અમને ઘણી બધી સ્કૂલ એવી શોધીને આપી છે કે અમે ત્યાં જે ગરીબ સ્કૂલ. નમસ્કાર, આઈ એમ ફીલિંગ વેરી પ્રાઉડ, બહુત હી મુજે ફખર હોતા કે મેં બનાતવાલા સ્કૂલ કા ચેરમેન હું. એન્ડ યે મેરે દાદાને 1944 મેં સ્થાપિત કિયા હૈ, ઓર હમારે સબ જીતે ભી ટ્રસ્ટીઝ હૈ ઉન્હોને બહુત મહેનત કિયા હૈ ઓર ઇટ યે કાયમ રહી હૈ. આજ હમ લોગ એક બહુત બડા ફૂટસ્ટેપ લિયે અહેડ, યહાં પર એક કમ્પ્યુટર ક્લાસ, કમ્પ્યુટર ઇઝ ધી ઇન થિંગ ટુડે. બચ્ચે લોકો કમ્પ્યુટર સીખના બહુત હી જરૂરી હૈ ઓર એકદમ આપ લોગ ઇસકા ફોટો ભી લીજિયેગા કે એકદમ હાઈ ફાઈ કમ્પ્યુટર ક્લાસ બનાવી. વી ગોટ અ વેરી ગુડ ટીચર ઓલ્સો એન્ડ યે એડ્યુકેશન, કમ્પ્યુટર એડ્યુકેશન સ્ટાર્ટ હો ગયા. ઓર હમ લોગ ઉમ્મીદ રખતે કે યહાં પર હમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભી સ્ટાર્ટ કરેંગે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ નર્સરી એન્ડ દેન KG ઓર ફર્સ્ટ કા પરમિશન કે લીધે હમ લોગ કોશિશ કર રહે તાકે હમ લોગ બચપન સે જબ બચ્ચે મિલેંગે તો વી કેન ગેટ અ બેટર ક્વોલિટી ઓફ ચિલ્ડ્રન. થેન્ક યુ વેરી મચ. એમ બનાતવાલા સ્કૂલને ટ્રસ્ટી છું અને અમારી આ ગરીબ શાળા, એ શાળા દરેક ગરીબ વિદ્યાર્થીઓને શાળા પોતાની તરફથી, એટલે અમે ટ્રસ્ટીઓ તરફથી
स्कूल यूनिफॉर्म चपड़ा नोटबुक शूज दरेक वस्तु प्रोवाइड करीए छीए स्वेटर अने फीस पण अमे लेता नथी आ अमारी अमने अमारी शाळामां आटला मेहनतू शिक्षको होवा छतां पण परिणाम लोको एम कहे छे के परिणाम ओछू आवे छे एटले अमे बनातवाला स्कूलमां मूकता नथी परंतु एनो आधार मात्र शिक्षक के शाळा पर रहेतो नथी विद्यार्थी पर पण रहे छे अमारी शाळामां आवता दरेक गरीब અને નીચલા વર્ગના વિદ્યાર્થીઓ કે જેને ક ખ ગ ક કે એબીસીડી પણ આવડતી ન હોય તેવા વિદ્યાર્થીઓને અમે અમારા શિક્ષકો ગળે છે અને પરિણામે એ લોકો 10મા ધોરણ સુધી જઈને પાસ થાય છે અને 11 12 પણ અમારી શાળામાં જ કરે છે પરંતુ આજની ગુજરાતી માધ્યમની પરિસ્થિતિ ધીરે ધીરે ખૂબ ગંભીર થતી જાય છે એટલે અમને કોમ્પિટિશનમાં રહેવું ખૂબ મુશ્કેલ પડે છે તો મારી દરેક નવસારીની જનતાને નમ્ર અપીલ છે કે પોતાના ગરીબ મા બાપ હોય તો પોતાના બાળકોને અમારી શાળામાં તમે એકવાર મુલાકાત લો અને અમારી શાળામાં તમે તમારા બાળકોને મૂકો અને જુઓ કે તમારા બાળક માટે અમારા શિક્ષકો અને અમે ખૂબ જ મહેનત કરીએ છીએ અને આગળ લઈ જવા માટે અમે ખૂબ જ ઉત્સાહી છીએ તત્પર છીએ જેટલી બની શકે એટલી અમે મદદ કરવા પણ તૈયાર છીએ અમારી શાળામાં હવે અટલ લેબ જે ભારતમાં ઘણી ઓછી શાળાને પસંદ કરવામાં આવી છે તેમાં નવસારી જિલ્લામાંથી માત્ર બનાતવાળા સ્કૂલને પસંદગી થઈ છે એટલે આધુનિક લેબ આવવાની રોબોટિક લેબની પસંદગી થઈ છે તો રોબોટિક લેબ પણ આવવાની જેથી વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધશે કોમ્પ્યુટર લેબ આટલી આધુનિક મળી છે ધીરે ધીરે અમે ખૂબ જ આગળ વધી રહ્યા છીએ તો બસ એની સામે અમને વિદ્યાર્થીઓ મળે તેવી આશા રાખું છું તો નવસારીની જનતાને અપીલ છે કે સાજીદ સૈયદ સાથે પરવેશ શેખ જીટીવી ન્યૂઝ નવસારી જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ્યારે રાજકીય માહોલ ખલબલીના એંધાણ સર્જાઈ રહ્યા છે અને અટકળોનું બજાર પણ ગરમ છે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીની તડામાર તૈયારીઓ રાહ જોવાઈ રહી છે જૂનાગઢના કેશોદ વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે જ્યારે ઉમેદવારોની પણ કતાર લાગી છે ત્યારે પ્રથમ વાત કરવામાં આવે તો કેશોદના ચાલુ ધારાસભ્યને ફરીવાર રિપીટ કરાય તેવી માંગો ઉઠી રહી છે જ્યારે બીજી તરફ કેશોદના ચાલુ ધારાસભ્યને માંગરોળની સીટ પરથી લડાવાય તેવી પણ ચર્ચાઓની બજારમાં ગરમ છે તો ચાલુ ધારાસભ્યને માંગરોળની સીટ પરથી લડાવાશે તો કેશોદની સીટ પરથી પૂર્વ ધારાસભ્યને પણ ચાન્સ અપાય તેવી લોક ચર્ચાઓ શરૂ થઈ છે પરંતુ પૂર્વ ધારાસભ્યો કે કદાચ ટિકિટ આપવામાં આવે તો માંગરોળ તાલુકાના ગામડાઓમાં તેમનો વિરોધ કરાય તેવું પણ હાલ ચર્ચામાં સાંભળવા મળ્યું છે બીજું કે પૂર્વ ધારાસભ્યને લડાવે તો ભાજપને સીટ ગુમાવવાનો પણ વારો આવી શકે તેમ છે હાલ તો આવી લોકોમાં ચર્ચા જાગી છે પરંતુ સાચી ખબર તો ચૂંટણીના પરિણામ બાદ જ આવી શકે છે પરેશ વાઢિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ બનાસકાંઠા જિલ્લામાં માનવતા ગ્રુપ ભાભર પ્રેરિત વિસામો વટે માર્ગોને અર્પણ કરવામાં આવ્યો માનવતા ગ્રુપ ભાભર બનાસકાંઠાના સરહદી તાલુકામાં લોક જાગૃતિ અને સેવાકીય કાર્યો કરે છે અનેક સેવાકીય અને લોક જાગૃત કાર્યોની સાથે સાથે વધુ એક ભગીરથ કાર્ય કરવામાં આવ્યું જેમાં ધોમ ધખતો તાપ હોય કે મુશળધાર વરસાદમાં ભાભરનગરમાં આવતા જતા વટે માર્ગો માટે સુઈગામ 3 રસ્તા ગાય સર્કલ ભાભર ખાતે વટે માર્ગો વિસામો અર્પણ કરવામાં આવ્યો છે આ શુભ કાર્યમાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામદાસ મહારાજ કટાવધામ નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ આચાર્ય ભાભર પીએસઆઈ હરેશભાઈ જોશી નગરજનો અને માનવતા ગ્રુપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યું અને જતા આવતા વટે માર્ગો માટે પાણી અને બેસવા માટે વિસામોની વ્યવસ્થા કરવામાં આવી છે સેવાકીય કાર્યો કરે છે આ સેવાકીય કાર્યો અને લોકજાગૃતિ કાર્યો થકી આજે માનવતા ગ્રુપ ભાભર દ્વારા ભાભરનગરમાં આવતા જતા વટે માર્ગોને
આવી ગતિ ગરમી હોય કે ચોમાસાની ઋતુમાં લોકો જાહેરમાં ઉભાનાર અને ગરમીથી બચવા માટે આજરોજ પૂજ્ય બાપુ કટાવધામના એમના હસ્તે જયરામદાસ બાપુના હસ્તે આજરોજ વટે માર્ગો વિશામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને લોકોને આ કાર્ય બહુ સરાહનીય લાગ્યું છે અને લોકો આવા કાર્યમાં સહયોગ કરતા રહી જ અપેક્ષા. આજે બાફર સોયગામ રોડ ઉપર એક ખૂબ જ લોકોને જે જરૂરિયાતવાળી વસ્તુ હતી, અહીંયા વટે માર્ગોને પીવા માટે પાણી નહોતું, બેસવા માટેની કોઈ છાયાની વ્યવસ્થા નહોતી, ત્યારે મેં માનવતા ગ્રુપનો સંપર્ક કરતાં તાત્કાલિક માનવતા ગ્રુપ દ્વારા આ એક વટે માર્ગો પરબ અને પિકઅપ સ્ટેન્ડનું એક નજરાણું મૂક્યું છે. ખરેખર અભિનંદનને પાત્ર છે માનવતા ગ્રુપ કે આજે લોકોની સેવા માટે હંમેશા તત્પર રહે છે, સામાન્ય એક ફોનની અંદર આજે આટલું મોટું કાર્ય કરી અને લોકોને વચ્ચે મૂક્યું છે. ખરેખર માનવતા ગ્રુપનો હું પણ એક નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું. કંતુભા રાઠોડ, જીટીવી ન્યૂઝ, ભાભર. સુરત જિલ્લાના કામરેજા રસ્તા ખાતે સુડા દ્વારા મહાડિમોલેશન કરાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કામરેજા રસ્તા ખાતે સુડા તેમજ ગ્રામ પંચાયતો દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. રસ્તા પરની તમામ કેબિનો તેમજ નડતર રૂપ દૂર કરવામાં આવશે. સુડા દ્વારા આજની તારીખ આપવામાં આવી હતી અને સુડા દ્વારા તમામ સ્ટાફ સાથે કામરેજા રસ્તા ખાતે પોતાના સાધનો લઈને પહોંચી હતી. દુકાનધારકો તેમજ કેબિન ધારકોમાં ફફડાટ ફેલાયો છે. કામરેજા રસ્તા ખાતે સવારથી જ માણસોનો ઘસારો જોવા મળે છે. સુડાના તમામ ઓફિસર હાજર રહ્યા, સાથે સાથે જીઈબીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. સુડાના પાર્કિંગમાં આવતી તમામ દુકાનો તેમજ કેબિનો લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા છે. દુકાનદારો દ્વારા થોડી રગજળ પણ કરવામાં આવી. સુરતનું નાકું ગણાતા એવા કામરેજા રસ્તા ખાતે ફૂલ વિકાસ થઈ રહ્યો છે તેનું આજે લાઈવ જોવા મળ્યું. કામરેજા રસ્તા ખાતે તેનો વિસ્તાર પણ વધી રહ્યો છે. કેટલીક વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. સુડાનો સ્ટાફ, પોલીસ ખાતું તેમજ પંચાયતના સરપંચો હાજર રહી ખડે પગે રહી અને કામ કરાવી રહ્યા છે. જોવાનું એ રહેશે કે પછી કેટલું ડેમોલેશન થાય. કામરેજા રસ્તા શાક માર્કેટમાં પણ એટલું જ દબાણ જોવા મળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આજથી ડિમોલેશન કેટલા વાગ્યા સુધી ને કેટલા દિવસ ચાલે છે. સાથે દુકાન માલિકોએ તેમજ કેબિન ધારકો શું રસ્તો કાઢે છે તે પણ જોવાનું રહેશે. અશોક પંચાસરા, જીટીવી ન્યૂઝ, કામરેજ. ડભોઈ તાલુકાના કરનાળી નજીક સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ તાલુકા કક્ષાનો યોજાયો હતો. તાલુકાના યાત્રાધામ કરનાળીમાં આવેલા સ્પોર્ટ સ્ટેડિયમમાં 10 દિવસીય સમર કોચિંગ કેમ્પ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કોચિંગ કેમ્પમાં ચાણૂદ, કરનાળી, પીપળિયા, વડિયા સહિત આસપાસના ગામડાઓમાંથી 70 જેટલા બાળકોએ આ સમર કોચિંગ કેમ્પમાં ભાગ લીધો છે. આ સમર કોચિંગ કેમ્પમાં બાળકોને ચાણૂદના દીપ જોશી દ્વારા બાળકોને અલગ અલગ ઇન્ડોર રમતનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જે વોલીબોલ, ખોખો, બેડમિન્ટન, કબડ્ડી જેવી રમતો રમાડવામાં આવી હતી. જ્યારે અંતિમ દિવસ હતો ત્યારે બાળકોને સર્ટિફિકેટ આપીને સન્માનિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યા. આ પ્રસંગે વડોદરા રમતગમત જિલ્લા અધિકારી જયેશભાઈ ભાલાવાલા, વિશાલભાઈ શાહ તેમજ સ્વીમાર કોચ કૃષ્ણાબેન સહિત ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદ્રકાંત ગુરુજી, ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી, બાલકૃષ્ણ ગુરુજી તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા. વધુમાં જયેશભાઈ ભાલાવાલાએ બાળકોને તેમજ બાળકોના વાલીઓને જણાવ્યું હતું કે બાળકોને દરરોજ 2 કલાક આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ કરે અને વધુમાં વધુ બાળકો રાજ્યકક્ષા સુધી પહોંચે અને ગામનું નામ રોશન કરે તેવું જણાવ્યું હતું. બિલાલ ભુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ. ડભોઈ ખાતે નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે આવી છે. ચોમાસું હવે નજીક છે ત્યારે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન તેમજ કેનાલો રિપેર અને સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો છે. ડભોઈ નર્મદા નિગમની ઘોર બેદરકારીના પગલે ચોમાસામાં ખેડૂતોના ઘરના ઘટના જેવી સ્થિતિ
થવાની સંભાવના છે, ત્યારે એક તરફ રાજ્ય સરકાર નર્મદા નિગમને કેનાલોની જાળવણી અને મરામત માટે લાખોની ગ્રાન્ટ ફાળવતી હોય છે, તેવામાં ડભોઈ નર્મદા નિગમ દ્વારા પ્રી મોન્સૂનને લઈને નગરને પણ એક પણ કેનાલમાં ઉગેલા ઝાડી ઝાંખરાની સફાઈ અને મરામત કરવામાં આવી ન હોવાથી આગામી ચોમાસામાં ખેડૂતોને નર્મદા નિગમની ઘોર બેદરકારીનું ભોગ બનવું પડશે. ડભોઈ પોર બ્રાન્ચ કેનાલમાં ઠેક ઠેકાણે ગાબડા પણ પડ્યા છે, જે ઉનાળુ ઋતુ અને ચોમાસું બંને વચ્ચે સફાઈ અને મરામત કરવાની હોય પણ નર્મદા નિગમ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. તાલુકાની મોટા ભાગની નાની મોટી કેનાલોમાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છે. બિલાલ પુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ. ચોટીલામાં એસપી હરેશ દુધાત દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે, લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકે તેવા હેતુથી સુરેન્દ્રનગર એસપી હરેશ દુધાતની હાજરીમાં લોક દરબાર યોજવામાં આવ્યો, જેમાં ચોટીલાના અગ્રણીઓ, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને અલગ અલગ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ થાન રોડથી જલારામ મંદિર સુધી સર્જાતા ટ્રાફિક બાબતે રજૂઆત કરી, ભારે વાહનોને સવારથી સાંજ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા રજૂઆત કરી હતી. પુનિત ઠક્કર, જીટીવી ન્યૂઝ, ચોટીલા. કચ્છના માધાપરમાં આર્યા ગેસ્ટ હાઉસ અને હોલ નજીવા દરે લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ભુજ તાલુકાના પરાસમાન ગણાતા માધાપર ગામે રહેવા માટેની ઉત્તમ સગવડ મળી રહે તે માટે અહીંના માધવ કોમ્પ્લેક્સની પાછળ 80 બેડની સગવડ ધરાવતી સુવિધા સાથે વિધિવત રીતે ખુલ્લી મુકાઈ છે. નજીવા ભાડા સાથે રહેવા માટે લોકોને તમામ સગવડ મળી રહે તે હેતુ સાથે આર્યા ગેસ્ટ હાઉસ અને હોલનું અહીંના પરિવારજનો અને અગ્રણીઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય સાથે આર્યા ગેસ્ટ હાઉસ અને હોલનો પ્રારંભ કરવામાં આવ્યો, જે માધાપરની જનતા માટે એક નવલું નજારણું બની રહેશે. આજરોજ અમે માધવ કોમ્પ્લેક્સની પાછળ એક આર્યા ગેસ્ટ હાઉસ કરીને એક માધાપરની જનતા માટે ખૂબ શુભ શરૂઆત કરી રહ્યા છીએ. અને આ આર્યા ગેસ્ટ હાઉસમાં 80 બેડ છે ને જેની કિંમત સાવ નજીવી રાખેલ છે. તો સર્વે માધાપરની જનતાને હું વિનંતી કરું છું કે આ અમારા ગેસ્ટ. મનોજ સોની, જીટીવી ન્યૂઝ, ભુજ, કચ્છ. સુરતથી શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્યો સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી પહોંચી ગયા છે. તે દરમિયાન ગુવાહાટી એરપોર્ટની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી. તમામ ધારાસભ્યોને લઈ જવા માટે એરપોર્ટ બહાર 3 બસ પણ તૈયાર રાખવામાં આવી છે. ગુવાહાટી એરપોર્ટથી આ ધારાસભ્યોને હોટેલ રેડિયેશનમાં લઈ જવામાં આવ્યા. રસપ્રદ એ છે કે ગુવાહાટીથી એરપોર્ટની બહાર ભાજપાના પદાધિકારીઓ શિવસેનાના ધારાસભ્યોને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા. વાસ્તવમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં ખજૂરા હોકાંડ સર્જાયો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 34 જેટલા ધારાસભ્ય સોમવારથી સાંજથી સંપર્ક વિહોણા બન્યા હતા. તેમાં એનસીપીના એક ધારાસભ્ય પણ સામેલ છે. શિવસેનાથી નારાજ કુલ 40 જેટલા ધારાસભ્ય સુરતની ડુમસ રોડ પર આવેલી લા મેરેડિયન હોટલમાં રોકાયા હતા. રાત્રે 2 વાગ્યા બાદ 3 બસમાં ધારાસભ્યને એરપોર્ટે લઈ જવામાં આવ્યા. પડદાવાળી બસ હોવા છતાં ધારાસભ્યએ પડદો હટાવીને મીડિયા સામે બાય બાય કરતા હોય તે રીતે સુરતથી રાજી ખુશીથી નીકળ્યા હોય એ એક પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. એરપોર્ટ ખાતે એકનાથ શિંદે જણાવ્યું હતું કે મારી એવી ઈચ્છા છે કે ભાજપ સાથે ઉદ્ધવ ઠાકોરે સરકાર બનાવવી જોઈએ. મેં શિવસેના છોડી નથી. સુરતની લા મેરેડિયન હોટલ ખાતેથી 3 બસમાં ધારાસભ્યને સુરત એરપોર્ટ લઈ જવાના હતા. ત્યાંથી તમામને આસામના ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે. ગણેશ, માકૃપા અને નીતા નામની બસ હોટેલ કેમ્પસમાં ગઈ હતી અને તમામ ધારાસભ્યોને બસમાં બેસાડવામાં આવ્યા. હોટલની અંદરથી બસમાં તમામ ધારાસભ્યને સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને આસામના ગુવાહાટી ખાતે ખાસ વિમાન મારફતે રવાના કરવામાં આવ્યા.
પોલીસે તે રીતાના શાની નહીં ચલેગી એવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. આ સાથે જ ભાજપ દ્વારા શિવસેનાના ધારાસભ્યને જે રીતે તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેનો પણ વિરોધ કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકારને જે રીતે અસ્થિર કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરતા અસલમ સાયકલવાલાએ કહ્યું હતું કે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપે હોર્સ ટ્રેન્ડિંગ કર્યું છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ તમામ બાબતોનો વિરોધ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્રના આ ધારાસભ્યોને વિનંતી કરવામાં આવી છે કે કોઈ ચાલમાં ન આવો અને તમારી રીતે નિર્ણય લો. મહારાષ્ટ્રમાં જો 13 ધારાસભ્યો વળવો કરશે તો સરકાર પડી જશે. વાસ્તવમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકોરે 153 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. સરકાર બનાવવા માટે 144 ધારાસભ્યો જોઈએ કારણ કે હાલમાં એક બેઠક ખાલી છે. જો શિવસેનામાં ભાગલા પડશે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પક્ષ બદલી શકે છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.